કુકિંગ ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું લગ્ન પ્રસંગે બનતા સેવ રોલની રેસીપી. એકદમ સરળ રીત અને પરફેક્ટ માપ સાથે રેસીપી શરૂ કરીએ. અને આવી જ સરળ રીત સાથેની રેસીપી જોવા માટે તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરી દેજો. તો ચલો હવે રેસીપી શરૂ કરીએ. તો સૌ પ્રથમ મેં સેવ રોલ બનાવવા માટે 4 બટેટા મીડિયમ સાઇઝના બાફી લીધા છે, અને એને એવી રીતે બાફ્યા છે તમે હાથેથી આમ કરો તો તૂટવા ન જોઈએ, એટલે કે અધકચરા બાફવાના છે. હવે આપણે આ બટેટાને ખમણી લેશું. અહીં બટેટાને બાફી અને ઠંડા કરવા ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારો મસાલો છે ચીકણો બનશે. તો આવી રીતે બધા જ બટેટા છે એને મેં ખમણી લીધા છે. હવે આમાં મસાલો કરીએ. તો મસાલામાં 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ, 1/2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, 1/2 ટેબલસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, 1/2 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો, 1/2 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, અને 1/4 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર, અને જો પસંદ કરતા હોય તો 1 ચમચી જેટલી ખાંડ નાખવાની. અને ત્યારબાદ અહીં બ્રેડ ક્રમ્સ લીધા છે, જેમ મેં અત્યારે 3/4 કપ જેટલા લીધા છે, પણ આપણે અત્યારે 1/2 કપ જેટલા જ નાખીશું. એકસાથે બધા ન નાખવા, જરૂર પડતો પાછળથી નાખી શકીએ. તો પહેલાં આ બધી વસ્તુને મિક્સ કરી લેશું. અને મસાલો બનાવતી વખતે હું મીઠું છે એ ભૂલી ગઈ છું, તો આપણે અત્યારે એડ કરી દઈએ. તો અહીં 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખવાનું છે અને એને મિક્સ કરી લેશું. અહીં આપણે સેવ રોલ માટેનો જે મસાલો બનાવીએ છીએ એનો એક સરસ રીતે લોટ બંધાઈ જાય એવું ટેક્સચર આવે, એટલે આપણો મસાલો પરફેક્ટ બન્યો છે એમ સમજવાનું. તો તમે જોઈ શકો છો સારો એવો લોટ છે બંધાઈ ગયો છે. તો હવે આપણે વધારાના બ્રેડ ક્રમ્સ જે રાખ્યા હતા એનો ઉપયોગ અહીં નથી કરવાનો. તો 1/2 કપ જેટલા બ્રેડ ક્રમ્સ બાઇન્ડિંગ માટે પરફેક્ટ છે. હવે આપણે આમાંથી સેવ રોલ માટેના રોલ બનાવી લઈએ. તો સૌથી પહેલાં તેલવાળો મેં હાથ કરી લીધો છે, અને એમાંથી આપણે સિલિન્ડર શેપના સેવ રોલ બનાવી લેશું. બે આંગળી અને બે હાથની મદદથી આપણે આવો સિલિન્ડર જેવો શેપ છે આપી દેશું. તો પહેલો સેવ રોલ માટેનો રોલ તૈયાર છે, આવી રીતે બીજા બધા જ રોલ છે તૈયાર કરી લેશું. તો હવે સેવ રોલ ઉપરની જે સેવ અને મેંદાનું કોટિંગ છે એ જોઈ લે. તો અહીં મેં વર્મીસેલી સેવ લીધી છે, જે ઇઝીલી માર્કેટમાં અવેલેબલ છે, અને એને બીરજની સેવ અથવા તો સેવઈ પણ કહેવામાં આવે છે. હવે એક કટોરીમાં આપણે 1/2 કપ જેટલો મેંદો લેશું, અને 1/2 ચમચી જેટલું મીઠું નાખીશું, અને ત્યારબાદ અહીં 1/2 કપ જેટલું પાણી લીધું છે, જેને આપણે ધીરે ધીરે એડ કરતા જઈને એક મેંદાની સ્લરી બનાવી લેશું. આ સ્લરી છે એ ફ્લોઈંગ કન્સિસ્ટન્સીવાળી બનવી જોઈએ, એટલે પાણી છે એડ કરતા જવાનું, વધારે જરૂર પડે તો વધારે પણ એડ કરીશું. તો અત્યારે ટોટલ 1/2 કપ પાણી છે એડ કરી દીધું છે, અને વધારાનું મેં 1-2 ચમચી જેટલું નાખી, અને તમે જોઈ શકો છો એવી એકદમ ફ્લોઈંગ કન્સિસ્ટન્સીવાળી સ્લરી બનાવી છે. હવે જે આપણે રોલ બનાવ્યા હતા એમાંથી એક રોલ છે એને સ્લરીમાં ડીપ કરી દેશું, અને ચમચીની મદદથી સ્લરી છે એને રોલમાં બધી જ રીતે કોટ થઈ જાય એવી રીતે ફેલાવી લેશું. આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. જો તમારી સ્લરી છે એકદમ પતલી હશે તો વર્મીસેલી છે સારી રીતે રોલ ઉપર સ્ટીક નહીં થાય. તો આ વસ્તુ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. હવે આપણે વધારાની સ્લરી છે કાઢી, અને હવે આ રોલને સેવમાં આવી રીતે રગદોળી દેશું, જેનાથી સેવ છે એ સારી રીતે સ્ટીક થઈ જાય. તો અત્યારે આવી રીતે મેં રગદોળી અને પેલો સેવ રોલ તૈયાર કરી લીધો છે. બધા જ સેવ રોલ આવી રીતે તૈયાર કરી લેશું, અને ત્યારબાદ આપણે અહીં સેવ છે ઓછામાં ઓછી તેલમાં છૂટી પડે એની માટે હાથમાં આપણે આવી રીતે સેવ રોલ રહી અને થોડો હળવા હાથે આવી રીતે પ્રેસ કરી દેવાનો, જેનાથી સેવ છે બધી સરસ રીતે ચીપકી જાય અને તેલમાં છૂટી ન પડે. હવે આ બધા જ રોલ છે આવી રીતે તૈયાર કરી લીધા છે. તો સેવ રોલ તળવા માટે મેં તેલ મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરી લીધું છે, અને આપણે હવે સેવ રોલ આમાં નાખી દેશું. અહીં જ્યારે તમે સેવ રોલ નાખો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી, અને તરત જ એને પલટાવવાના નહીં, 1/2 થી 1 મિનિટ માટે સેટ થવા દેવાના. અને સેવ રોલ સેટ થાય ત્યારબાદ ઝારાની મદદથી હળવા હાથે એને આપણે પલટાવતા જશું, અને એકદમ ગોલ્ડન કલર આવે એવી રીતે એને તળી લેશું. હાઈ ફ્લેમ પર સેવ રોલ તળવાથી સેવ છે બહારની તરત જ બ્રાઉન થઈ જાય છે. તો સેવ રોલ હાઈ ફ્લેમ પર પણ ન તળવા, અને લો ફ્લેમ પર તળવાથી સેવ રોલ સોગી બની જાય છે. તો લો ફ્લેમ પર પણ આ સેવ રોલને ન તળવા. તો તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન કલર જેવો આવી ગયો છે. આવી જ રીતે બધા જ સેવ રોલ તળી લેવાના. જો તમે તેલ ઓછું મૂકતા હોય તો ફટાફટ ગરમ થઈ જાય છે, તો લો ફ્લેમ કરી શકો. બાકી મીડિયમ ફ્લેમ પર આ સેવ રોલ છે પરફેક્ટ તળાય છે, અને જો સેવ પણ ઓછી છૂટી પડી છે તો આ રીતથી હું બીજા બધા સેવ રોલ તૈયાર કરી લઈશ.
तो लग्न प्रसंगे बनता सेव रोल छे तैयार छे। एकदम सरल रीत अने परफेक्ट माप साथे एक वक्त आ रेसिपी तमे पहली वार पण बनावशो तो पण सरस बनशे। आशा राखू के तमने रेसिपी जरूरथी पसंद आवी हशे। मळीए नवी रेसिपी साथे, त्यां सुधी बाय बाय।